જય માતાજી. મિત્રો, હું આપણો હિતેશ માછી અને જૂની દરી ગામના જે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો છું. અને આજે તમે એ બી દર્શન કરવા માટે તમે બી આજે તૈયાર રહેજો. અને આજનો વિડીયો આપણા જૂની દરી ગામના હરસિદ્ધિ માતાના મંદિરના નામે, તો વિડીયો મિત્રો આ જોતા રહેજો છેક સુધી અને માતાજીના દર્શન કરજો. અને આવા વિડીયો આવનારા બધા ઘણા બધા આવવાના છે મિત્રો, તો અમારી સાનવી ડિજિટલ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવા વિડીયો તો હંમેશા આવતા રહે છે અને આવશે મિત્રો. તો મિત્રો આ વિડીયોને છેક સુધી જોતા રહેજો અને મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને અગાડી આ વિડીયોને શેર કરજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી મિત્રો, જય હિન્દ, જય ભારત. ચાલો મિત્રો, આપણે નેરે પહોંચી ગયા છે. હવે નેરે ચાલતા ચાલતા જઈશું તો આપણે હરસિદ્ધિ માતાના મંદિરે જવાશે મિત્રો. અને બાજુમાં નેર છે, આજુબાજુમાં ખેત છે અને એક સિંગલ પટ્ટી રસ્તો છે. ખાલી એક વ્યક્તિ ચાલતો ચાલતો જઈ શકે અને સામે કદાચ એકબીજાને કોઈક આવી જાય તો વચ્ચે શાંતિથી ઊભું રહી જવું પડે એવો રસ્તો છે મિત્રો. ચલો આપણે ચાલતા 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 જઈએ આપણા માતાજીના દર્શન કરવા માટે. આ વિડીયો પહેલેથી છેક સુધી જોતા રહેજો મિત્રો. બહુ મસ્ત મંદિર છે, બહુ મસ્ત જવાલાયક સ્થળ છે, કોઈને મળે એવું નથી. પણ આ વિડીયો જોશો તો લોકેશન પરથી ખબર પડી જશે મિત્રો. ચલો મિત્રો આગળ જઈએ આપણે ચાલતા ચાલતા. બસ હવે એક્ઝેટ હવે આ રસ્તો પૂરો થયો છે. આ બાઇક પડી છે ને ત્યાંથી આપણે હવે જઈશું માતાજીના દર્શને. હા, એક કાકા આવે છે ત્યાં માતાજીના દર્શન કરીને જ આવતા હોય લાગે છે. ચલો મિત્રો, સામે જ દેખાય છે આપણે હરસિદ્ધિ માતાનું મંદિર. આજે રવિવારનો દિવસ છે, બહુ મસ્ત દિવસ છે, સારો દિવસ છે, માતાજીનો દિવસ છે. મિત્રો આ મંદિરની મેં વાતો સાંભળી છે, બહુ જૂની પ્રાચીન છે અને એવું બધું માને છે કે વહી ઘડી બહુ બધા માનતાઓ રાખતા હોય છે અને માતાજી બધી બહુ મનોકામના પૂરી કરતી હોય છે. ચલો હરસિદ્ધિ માતા મંદિરે આપણે પહોંચી ગયા છે. હવે આપણે મંદિરમાં અંદર એન્ટ્રી મારીએ મિત્રો. હે મા હરસિદ્ધિ, ગજાના દર્શન કરે એટલે સમજી લેવાનું કે માતાજીના દર્શન થઈ ગયા મળે. આજે ભક્તો દેખાય છે, આજે રવિવારનો દિવસ છે, આજે બધું બહુ પબ્લિક આવતું હોય છે. ચલો આપણે અંદર માતાજીના મંદિરમાં પ્રવેશ કરીએ મિત્રો. હે મા હરસિદ્ધિ, મા વિડીયો જોવાવાળાની બધાની મનોકામના પૂર્ણ કરજે મારી. હે મા હરસિદ્ધિ, ચલો મળી જો માતાજીના દર્શન કરીએ આપણે. મસ્ત મૂર્તિ છે, લાગે છે કે કોળિયા ડુંગરીથી માડી આવી છે અને સાત સાત જૂની દરી ગામમાં એમના દર્શન કરીએ આપણે મિત્રો. આમ એવું લાગે ને આપણને અહીં આવ્યા પછી એટલી શાંતિ લાગે અને આજુબાજુનું જે વાતાવરણ છે બહુ જોરદાર. આ અખંડ જ્યોત છે માતાજીની, કે અખંડ જ્યોત હંમેશા ચાલુ હોય છે અને એની મનોકામના લોકો બહુ માનતાઓ રાખતા હોય છે મિત્રો. અને એની મનોકામના રાખ્યા પછી એમની બધી જ પૂરી થાય છે. અહીં ગાડી આજુબાજુના બધા જ ગામના પબ્લિક આવીને દર્શનનો લાભ લે છે અને મિત્રો બધી મનોકામનાની બાધા રાખી રહી હોય એ બધી અહીં ગાડી પૂર્ણ કરવા માટે અહીં ગાડી જ આવતા હોય છે. આ રત્નાદાદાનું મંદિર છે અને આ મંદિર અને આ મૂર્તિ અને આ જ સ્થળ લોકો બહુ માને છે, બહુ એમની પૂજાઓ કરતા હોય છે. અને આ બહુ તમારી માનતાઓ રાખેલી હોય એની બધી ઈચ્છાઓ પૂરી બહુ કરે છે અને બાધાઓ બધી અહીં ગાડી કરવા લોકો આવે છે. આ રત્નાદાદાનું મંદિર છે, આ એમની મૂર્તિ છે. મંદિરની એક્ઝેક્ટ આપણે હરસિદ્ધિ માતાનું મંદિર છે એની બાજુમાં જ બીજું મંદિર છે નાનું, ત્યાં એમની સ્થાપના કરેલી છે અને સાક્ષાત અહીં ગાડી રત્નાદાદા છે મિત્રો. ચલો હવે આગળ જતા જ આપણે આગળ જઈએ તો જે જૂનું મંદિર છે હરસિદ્ધિ માતાનું, જ્યારે આ મોટું નહોતું બન્યું એના પહેલાંનું જૂનું પ્રાચીન એક નાની ડેરી હતી હરસિદ્ધિ માતાની. એક વડ હતો, વડની ઝાડની નીચે જ એના દર્શન મિત્રો. હે મા હરસિદ્ધિ, મા રક્ષા કરજે મારી. આવજો આ જગ્યા પર દર્શન કરવા માટે ભૂલતા નહીં મિત્રો. જો આ જે વડ છે, પહેલાં મંદિર બનાવ્યું ત્યારે આ વડ આપણે કાપ્યો નથી અને આ ખાલી એનું થડ છે એ રાખ્યું છે મિત્રો. અને બહુ આ જગ્યા પર પહેલાં એવું કહેવામાં આવતા હતા કે એક સાપ
આગળ રહે છે, બધાને જેનું કિસ્મત હોય એને દર્શન આપે છે, અને જેનું કિસ્મત હોય એને દર્શન કરવા મળે છે એવું કહેવામાં આવે છે. અને આ વડ હજુ મંદિર ભલે આવડા મોટા વશિયાળામાં બનાવેલું છે પણ આ થડ હજુ સુધી કાપ્યું નથી. અને આ પાછળથી કોઈ હોળીના દિવસ કે ક્યારે લગભગ આ એની જાતે સળગ્યો હતો આ વડ, એવું કંઈક કહેવામાં આવે છે. અને આ મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો, તમને બતાવું આખું મંદિરનો પાછળનો વિસ્તાર કેવો છે. મિત્રો તમે જોઈ શકો છો બસ ખેતર 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 જ છે. મિત્રો આપણે ટુ આમ ખેતર પાછળ દેખાય છે પણ જ્યારે આપણે ચાલતા ચાલતા ત્યારે એવું લાગે છે કે ગ્રામજનોને અને પંચાયત વાળાને ભેગા થઈને આનો રસ્તોનો કંઈક નિવારણ લાવવું જોઈએ અને રસ્તો કંઈક મોટો બને એવી આપણે માંગ કરીએ છીએ. આ ગરબા જે માતાજી મનોકામના રાખતા હોય, જે માતાજીના ગરબા જે ચઢાવતા હોય, એ આ ગરબાનો ઢગલો છે મંદિરની પાછળ. મિત્રો માતાજી એ માતાજી છે, એની હારે કોઈ નહીં આવી શકતું, ભલે કોઈ બી માતા હોય. બધાને માનવું અને બધી માતાઓના દર્શન કરવા જ જોઈએ. આ બાજુમાં ખેતર છે પણ આખું પડતર છે, ખાલી ખેડેલું છે. આ મંદિરનો હવે આગળનો ભાગ આવી ગયા આપણે. આ રત્ના દાદાનું મંદિર, હરસિદ્ધિ માતાનું મંદિર. મિત્રો આ આપણે છે વર્ણ જૂનું પ્રાચીન મંદિર છે એ. હવે આ છે આગળનો ભાગ મિત્રો, જે મંદિરની આગળથી દેખાય છે તે. મિત્રો અહીં દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. મિત્રો અહીં તમે ગમે તેવી માનતા રાખશો, ગમે તેવું કામ હશે તમારું થઈ જશે. મિત્રો અહીં સાત સાત માળી બેઠેલી છે, રત્ના દાદા સાત સાત છે અને બધાની મનોકામના પૂરી કરે છે. અને એમના પૂજારી જ્યાં સામે દેખાય છે એ એમના પૂજારી છે કે બે ટાઈમ એવા આરતી દીવો દશી અગરબત્તી જે પૂજા પાઠ કરવાની એ બધું એવા જ કરે છે. મિત્રો ચલો મિત્રો આપણે મંદિરે તો આવી ગયા, તમને લોકેશન બધું બતાવી દીધું છે માતાજીના દર્શન માટે. હવે હું બી પૂજા કરી લઉં. મિત્રો મિત્રો મેં દર રવિવારે આ જગ્યા પર મંદિરે આવું છું અને દર રવિવારે સવારમાં 10 વાગ્યા સુધી આ મંદિરે મેં હોઉં છું, જૂની ધરી ગામમાં હરસિદ્ધિ માતાના મંદિરે. ગમે તેવું કામ હોય દર રવિવારે મેં આવી જ હોય અને મેં માણું છું આ રત્ના દાદાના દર્શન. મેં બી પૂજા કરી છે મિત્રો. હવે આપણે આવીશું you
ગોરી ગોરી.